આગળના લેક્ચરમાં આપણે આકૃતિનો અભ્યાસ કર્યો હતો, બરાબર. જે આકૃતિના અભ્યાસમાં આપણે શિખાતંતુ વિશે જોયું હતું, ત્યારબાદ ઉર્મી વેગનું સર્જન. હવે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ હોય છે, બરાબર. જો આ બધી શું છે તો કે આ બધા અક્ષતંતુઓ બધા જ કોષ સુધી પહોંચે છે, બરાબર. બધા જ અક્ષતંતુઓ વાળ જેવા છે, પણ આમાં ઝૂમ કરીને આપણને રચના બતાવેલી છે, જે બધી જ પેશી બધા જ નાનામાં નાના કોષ સુધી પહોંચેલા હોય છે. આમાં આપણે શીખવાનું એ કે ઉર્મી વેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે આપણને જે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ટચ કરશે, ટચ કર્યા બાદ તરત જ આ શિખાતંતુમાં કેવી રીતે ખબર પડે? મિત્રો, આ આકૃતિમાં શિખાતંતુમાં પહેલાં તો કેવી રીતે ખબર પડી, કેવી રીતે ઉર્મી વેગ ઉત્પન્ન થયું જેથી કરીને શિખાતંતુને ખબર પડી, આપણે એ શીખવાનું હોય. તો જ્યાં ટચ થયું ત્યાં તરત જ ઉર્મી વેગ ઉત્પન્ન થશે. એ ઉર્મી વેગ છે એ તરત જ શેને અડશે? તો કે શિખાતંતુને. એ ઉર્મી વેગ બધો ક્યાં પહોંચશે? શિખાતંતુ સુધી. ત્યારબાદ આ શિખાતંતુ છે એ આવડા રસાયણને આગળ સુધી એટલે કે કોષ કેન્દ્ર સુધી પહોંચાડશે. ફરીથી એક વખત રિપીટ કરું કે જે જગ્યાએ ટચ થશે ગમે તે વસ્તુ, ત્યાં ઉર્મી વેગ ઉત્પન્ન થશે. ઉર્મી વેગ ઉત્પન્ન થયા બાદ એ બધો જ આખો જે રાસાયણિક જે રસાયણ ઉત્પન્ન થયું હોય એ તરત જ શિખાતંતુને મળશે, બરાબર. જે જગ્યાએ ઉત્પન્ન થયું હોય એ મળશે ક્યાં? શિખાતંતુને. અને શિખાતંતુનું જે રસાયણ છે એ બધું જ ક્યાં પહોંચશે? તો કે કોષ કેન્દ્ર પાસે. ઉર્મી વેગનું વહન, તો કે ઉર્મી વેગનું વહન ક્યાં થશે? તો કે ઉર્મી વેગ ઉત્પન્ન થયો શિખાતંતુ પાસે પહોંચ્યો એટલે શિખાતંતુની ટોચ પાસેથી સર્જન પામેલા ઉર્મી વેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. આ ઉર્મી વેગ ચેતાકોષકાયથી ચેતાંશમાં અને અંતે ચેતાંતો સુધી વહન પામે છે. જો શું કીધું? તો કે ઉર્મી વેગ ઉત્પન્ન થઈ અને સીધો શિખાતંતુમાં, શિખાતંતુ દ્વારા કોષ કેન્દ્રમાં અને કોષ કેન્દ્ર દ્વારા અક્ષતંતુમાં અને છેલ્લે ચેતાંતમાં એટલે કે મગજ સુધી આવડવા રસાયણ પહોંચે છે. ચાલો હવે ચેતોપાગમ, આના વિશે પણ ઉર્મી વેગ છે એ થોડુંક કહી જાય છે. સાંભળજો વ્યવસ્થિત. પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવાય છે. હવે ચેતોપાગમની વ્યાખ્યા તમે પછી વાંચજો. ચેતોપાગમની વ્યાખ્યા આપણે આપણી ભાષામાં પહેલાં તમને કહી દઈ. જો શું કીધું છે? ચેતાકોષના અક્ષતંતુઓ, મેં તમને કીધું હતું કે એમાંથી છૂટું શું પડે છે? તો કે શિખાતંતુ. આપણે જે આકૃતિ જોઈ મિત્રો, આવડી આકૃતિ, એમાં છૂટું શું પડે છે? અહીંથી શિખાતંતુઓ. આ શિખાતંતુ છૂટા પડે છે અને એની પડખે અસંખ્ય સૂક્ષ્મ કોષો રિયેલા છે, જે શું છે? ચેતાકોષો. શું રિયેલા છે? અક્ષતંતુઓના ચેતાંતોના ચેતાકોષો રિયેલા છે. મિત્રો સાંભળજો, એટલે ઉર્મી વેગ પણ કેવી રીતે ઉત્પન્ન થાય ને એ પણ ખબર પડી જાય અને ચેતોપાગમ શું કામ કરે છે એ પણ ખબર પડી જાય. શિખાતંતુ છે જે વાળ જેવી રચના બધી જગ્યાએ રહેલી છે, જેમની આજુબાજુની રચનામાં ઘણા બધા ચેતાકોષો રહેલા છે, જે સૂક્ષ્મ જે રસાયણ સ્વરૂપે રહેલા છે. એ રસાયણ સ્વરૂપે રહેલા એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો, માનો કે ધારી લ્યો કે આવડવા છે એ અક્ષતંતુના ચેતાંતો છે અને આવડિયા મેન શું છે? શિખાતંતુઓ. આ મેન રચના કેની? શિખાતંતુઓની. અને આવડિયા મેન રચના, આવડિયા સૂક્ષ્મ રચના કેની? અક્ષતંતુની. પણ વચ્ચે જે આ બ્રાહ્ય અવકાશ, અવકાશ એટલે કે વચ્ચે જગ્યા, આ જગ્યાનું કામ શું? તો કે જો અહીંથી આવડવા જે સામાન્ય ચેતાંતો છે એમાંથી ઉત્પન્ન થયેલો જે રસાયણ છે એ સીધું કેને મળશે? તો કે શિખાતંતુને. પણ અવકાશ છે છતાંય કેમ મળે? તો કે આ કાર્ય એવું કરે છે, જે રસાયણ ઉત્પન્ન થશે ટચ થયા બાદ જેટલું રસાયણ ઉત્પન્ન થશે એ સીધું કેને મળશે? અક્ષતંતુને. બે વચ્ચે જગ્યા હોવા છતાં, સૂક્ષ્મ અવકાશ હોવા છતાં પણ અક્ષતંતુને મળે છે આ બે વચ્ચેની જગ્યાને,
બરાબર, અને આ બંનેના કામને ચેતોપાગમ કહેવામાં આવે છે. એટલે કીધું કે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુના ચેતાંતો, આ બધાય ચેતાંતો મળી અને પૂરેપૂરી વસ્તુ મગજ સુધી પહોંચે છે, જેને ચેતોપાગમ કહેવામાં આવે છે. અને આવડા અવકાશને, રહેલા સૂક્ષ્મ અવકાશને પણ ચેતોપાગમ કહેવામાં આવે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતો રસાયણ મુક્ત થાય છે. જો ઉર્મિવેગ અક્ષતંતુ પાસે પહોંચે ત્યારે શું થશે? આ રસાયણ ઉત્પન્ન થશે. બરાબર, એક જાતનું ચેતા રસાયણ ઉત્પન્ન થશે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. જો હવે આ ઉર્મિવેગ ટચ થઈને જે ઉત્પન્ન થયું, બરાબર, એ સીધું શિખાતંતુઓને મળી અને તરત જ શિખાતંતુ પોતાનું રસાયણ ઉત્પન્ન કરી અને મગજ સુધી પહોંચાડે છે. શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. બરાબર, અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. અંતે આ બધા જ ઉર્મિવેગો કી જગ્યાએ જશે? ચેતાકોષ સુધી. ચેતાકોષ શું છે? તો કે મેન ઓફિસ છે. બરાબર, ચેતાકોષ મેન ઓફિસ, એની અંદર રહેલું કોષ કેન્દ્ર. બધા જ ઉર્મિવેગો ઉત્પન્ન થઈ અને પહેલાં પહોંચે ક્યાં? તો કે કોષ કેન્દ્ર પાસે. બરાબર, ચેતાકોષ પાસે. હવે આ આકૃતિ છે એને વ્યવસ્થિત તમારા માટે છે. આ જવાબ જ્યાં લખેલા છે અધૂરું, એ બધું હવે તમારે પૂર્ણ કરવાનું છે મનોમન. ન આવડે તો ઉપર તમે જોઈ શકો છો.